સમગ્ર દેશમાં હાલ સૌથી વધુ ચર્ચા તો કોઈ મુદ્દો હોય તો એ છે એક દેશ અને એક ચૂંટણી. શું ખરેખર આ શક્ય બનશે કે ભારત જેવા મોટા દેશની અંદર એક સાથે રાજ્યોની અને લોકસભાની બંને ચૂંટણીઓ સાથે થાય? આના ઉપર કેન્દ્ર સરકાર વિચારણા કરી રહી છે અને તેનું આજે પહેલું પગલું જોવા મળ્યું છે. સરકારે એક દેશ એક ચૂંટણી માટે કમિટી બનાવી છે. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં આ કમિટી બનાવવામાં આવી છે. કમિટીના સત્તાવાર નામોની જાહેરાત પણ કરવામાં આવશે અને આના માટે ખુદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જાહેરાત બાદ પૂર્વ રાષ્ટ્રપતિને મળવા પહોંચી ચૂક્યા છે. જે મુદ્દો છે, આ મુદ્દો અત્યારે એટલા માટે ચર્ચાઈ રહ્યો છે કારણ કે સંસદનું વિશેષ સત્ર પણ બોલાવવામાં આવ્યું છે. સરકાર દ્વારા જે છે 18-22 સપ્ટેમ્બર દરમિયાન એક વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. સામાન્ય રીતે સંસદના જે સત્રો છે હમણાં જ સત્ર પૂરું થયું છે એટલે તાત્કાલિક કોઈ સત્ર હોતું નથી, પણ તેમ છતાં વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. દેશના આઝાદીના 75 વર્ષના અમૃતકાળને લઈ સાથે ચંદ્રયાનની જે ઉપલબ્ધિઓ છે તેના વિશે પણ આ સંસદની અંદર વાત થશે અને કયું બિલ સરકાર લાવે છે તેના ઉપર સૌ નજર છે. શું 5 દિવસમાં સરકાર કોઈ મહત્ત્વપૂર્ણ બિલ લાવશે? તો જે સૂત્રો કહી રહ્યા હતા કે વન નેશન વન ઇલેક્શન આ બિલ સરકાર લાવી શકે છે અને તે શક્યતાઓ રહેલી છે, તો તેને વધુ બળ આપતી એક ઘટના આજે જોવા મળી છે કે કેન્દ્ર સરકારે એક કમિટી બનાવી છે કે જે વન નેશન વન ઇલેક્શન ઉપર તમામ લોકો સાથે વાત કરશે, અભિપ્રાયો મંગાવશે, રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ હોય કે સામાન્ય જનતા હોય તમામ સાથે વાત કરી અને કેવી રીતે એક દેશ એક ચૂંટણીનું સપનું સાકાર કરી શકાય તેના ઉપર વાત કરશે. કેમ આ જરૂરિયાત પડી રહી છે? પ્રધાનમંત્રી મોદી હંમેશા આ વાત કરતા રહ્યા છે કે સંસાધનો જે દેશના જે છે અને જે ખર્ચ બચાવવો હોય તો એક સાથે તમામ ચૂંટણીઓ થવી જરૂરી છે, એટલે કે લોકસભાની ચૂંટણી સાથે જ તમામ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ થાય. શું આ શક્ય છે? આ શક્ય પહેલાં હતું. લગભગ 1960 સુધી 1967 સુધી જે છે આ પ્રકારની ચૂંટણીઓ થઈ છે. દેશની પહેલી જે 4 ચૂંટણીઓ હતી 1950 થી 1967 સુધીની, આ ચૂંટણીઓમાં લોકસભા અને રાજ્યસભા આ તમામની ચૂંટણીઓ એક સાથે થઈ હતી, પણ ત્યારબાદ ક્રમશઃ રાજ્યસભા જે લોકસભાઓ છે અને દેશની જે રાજ્યોની વિધાનસભાઓ છે તેની ચૂંટણીઓ એક સાથે થઈ હતી, પણ ક્રમશઃ જે વિધાનસભાઓ છે તે વહેલી ભંગ કરવામાં આવી અને તેના કારણે આ પરંપરા તૂટી. અન્યથા પહેલાં જે દેશના 16-17 વર્ષ હતા જે 4 ચૂંટણીઓ હતી, આ તમામ 4 ચૂંટણીઓ એક સાથે થઈ હતી. લોકસભાની ચૂંટણી સાથે તમામ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ પણ યોજવામાં આવી હતી, એટલે આ પહેલી વાર નથી થઈ રહ્યું. દેશમાં શરૂઆતમાં આ હતું, પણ ત્યારબાદ ક્રમશઃ વિધાનસભાઓ ભંગ થવાના કારણે આ પરંપરા તૂટી અને ત્યારબાદ લોકસભા અને રાજ્યસભા ચૂંટણીઓ અલગ અલગ થઈ. 1970ની અંદર પણ સરકાર પડી ભાંગી હતી અને ત્યારબાદ નવી ચૂંટણી કરવામાં આવી હતી લોકસભાની, અને એટલા માટે લોકસભા અને રાજ્યસભા ચૂંટણીઓ લોકસભા અને વિધાનસભા ચૂંટણીઓ અલગ અલગ થઈ ગઈ. પણ સૌથી મહત્ત્વનો જે મુદ્દો છે કે હવે આની જરૂરિયાત કેમ પડી રહી છે, એનું કારણ છે વર્ષ 2019ની અંદર ફક્ત લોકસભા ચૂંટણી પાછળ 60,000 કરોડનો ખર્ચો સરકારને થયો છે અને તે સિવાય જે ખર્ચો કરવામાં આવે છે તે ખર્ચાને લઈ તમામ જે પરિબળો છે, પરિબળો અસર કરતા પરિબળોની વાત કરવામાં આવે તો જે સેવા બળ વાપરવું પડે છે, સૈન્ય ફોર્સિસ વાપરવા પડે છે, તેના કારણે ખાસો એવો ખર્ચ વધી જતો હોય છે અને દરેક રાજ્યોની ચૂંટણી દર વર્ષે કોઈ ના કોઈ રાજ્યની ચૂંટણી આવતી હોય છે, જેના કારણે સરકારની જે અમુક યોજનાઓ અથવા જાહેરાતો હોય તે અટકી જતી હોય છે. અને એટલા માટે સરકાર ઈચ્છી રહી છે કે સરકાર કે ફરી એકવાર આ સિસ્ટમ લાગુ કરવામાં આવે, આ પદ્ધતિ લાગુ કરવામાં આવે જેમાં એક દેશની સાથે એક ચૂંટણી શક્ય બને, લોકસભા સાથે તમામ રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓ થાય, જેથી કરીને ખર્ચમાં ઘટાડો થઈ શકે અને જે પ્રક્રિયાઓ છે અથવા જે વિકાસ કાર્યો છે તેને વધુ ઝડપ મળી શકે, વિકાસ કાર્યોમાં કોઈ રોક ન આવે. તો તેની સામે બીજો તર્ક એ પણ આપવામાં આવી રહ્યો છે કે આવું થવાથી જે ક્ષેત્રીય પાર્ટીઓ છે, પ્રાદેશિક પક્ષો છે, તેમને નુકસાન થઈ શકે એમ છે, કારણ કે જ્યારે લોકસભાની સાથે રાજ્યોના વિધાનસભાની ચૂંટણી થતી હોય તો તે સમયે સૌથી મોટો મુદ્દો આવતો હોય છે કે લોકસભામાં જે સરકાર હોય અથવા દેશની જે કેન્દ્ર સરકાર હોય તેની સામેનું જે મૂડ હોય એ વિરોધમાં હોય કે તેમના તરફનો હોય, તો તેની અસર રાજ્યોની વિધાનસભા ચૂંટણી ઉપર પણ પડતી હોય છે અને તેનાથી નુકસાન અથવા તો ફાયદો થવા કરતાં નુકસાન વધારે પ્રાદેશિક પક્ષોને થાય છે, કારણ કે કોઈપણ પ્રાદેશિક પક્ષની સરકાર કેન્દ્રમાં નથી બનવાની. તો તેવા સંજોગોની અંદર ભાજપ અને કોંગ્રેસ સિવાયના જે પ્રાદેશિક પક્ષો છે, કારણ કે ભાજપ અને કોંગ્રેસ બંને મુખ્ય રાષ્ટ્રીય પાર્ટીઓ છે, તો તેમના સિવાયના જે પક્ષો છે તેમના માટે આ એક દુવિધાનો સવાલ છે અને એટલા માટે જે પ્રાદેશિક પક્ષો છે તેનો વિરોધ કરી રહ્યા છે. કોંગ્રેસે પણ સવાલ એટલા માટે ઉઠાવ્યા છે કારણ કે આ ટાઈમને લઈ આગામી ડિસેમ્બર મહિનાની આસપાસ 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, તો તે સમયે આ મુદ્દો લાવવાની કેમ જરૂર સરકારને અત્યારે પડી રહી છે તે વાત કોંગ્રેસ દ્વારા ઉઠાવવામાં આવી છે અને એટલા માટે આ તમામ મુદ્દાઓ ઉઠી રહ્યા છે. આ કેવી રીતે શક્ય બનશે? શક્ય ત્યારે બનશે કે જ્યારે લોકસભા અને રાજ્યસભા એટલે કે સંસદની અંદર
બંધારણની અંદર સુધારો કરવામાં આવશે, જે કેટલાક સુધારાઓ સરકારે કરવા પડશે, કારણ કે જે રાજ્યોની વિધાનસભા છે તે વિધાનસભાની જે ટર્મ છે ટર્મ પૂરી કરી અને તેને લોકસભા સાથે લાવવી પડે, તે લાવવા માટે જે સુધારાઓ કરવા પડે, સુધારાઓમાં પૂર્ણ બહુમતી જોઈએ સંસદની અંદર, લોકસભા અને રાજ્યસભા બંને ગૃહોની અંદર પૂર્ણ બહુમતી સાથે આ પાસ કરાવવું પડે, અને તે જો સંવિધાનની અંદર ફેરફારો થાય છે, એ ફેરફારો થયા બાદ જે છે આ સમગ્ર પ્રક્રિયા લાગુ પડી શકે છે. અત્યારે સરકારે પહેલું પગલું ભર્યું છે, કમિટી બનાવી છે, આ કમિટીના બાકીના સભ્યોની જાહેરાત બાદ આ કમિટી લોકો સાથે પરામર્શ કરશે, વિચાર વિમર્શ કરશે, અભિપ્રાયો મંગાવવામાં આવશે કે એક દેશે ચૂંટણીથી ફાયદો થશે ગેરફાયદો થશે, એ અભિપ્રાયો બાદ તે પોતાનો રિપોર્ટ સરકારને આપશે અને ત્યારબાદ સમગ્ર પ્રક્રિયા શરૂ થશે. પણ આ પહેલાં પગલાંએ જે છે રાજકીય રીતે જે છે એક હલચલ પેદા કરી છે, કારણ કે ભારત જેવા મોટા દેશની અંદર તમામ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી એક સાથે કરવી એ ખૂબ મોટો ટાસ્ક છે. જો કે ચૂંટણી પંચે આ વિશેની તૈયારી બતાવી ચૂકી છે અને લગભગ 3 વખત આની પહેલાં ચૂંટણી પંચ દ્વારા, કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા જે છે આ તમામ તૈયારીઓ બતાવવામાં આવી હતી, જેની અંદર જો વાત કરવામાં આવે તો 1983ની અંદર સૌથી પહેલી વખત વાત થઈ હતી, કેન્દ્રીય ચૂંટણી પંચે કહ્યું હતું કે એક દેશ એક ચૂંટણી શક્ય થઈ શકે છે. ત્યારબાદ 1999માં પણ તેને લઈને એક રિપોર્ટ આપવામાં આવ્યો હતો અને વર્ષ 2022માં ભારતના કેન્દ્રીય ચૂંટણી પંચે કહ્યું કે હવે ચૂંટણી પંચ તમામ ચૂંટણીઓ એકસાથે કરવા માટે તૈયાર છે. તો આ 3 પગલાઓ પહેલાં એક વાત થઈ ચૂકી છે, આ પહેલી વખત નથી કે દેશની અંદર એક દેશ એક ચૂંટણીની વાત થતી હોય, પણ પહેલી વખત સરકાર આ મામલે એગ્રેસિવ અથવા તો હકારાત્મક દેખાઈ રહી છે. ખુદ પ્રધાનમંત્રી મોદી પોતાની સભાઓમાં કહી ચૂક્યા છે કે ચૂંટણીઓમાં જો કાળાધનનો ઉપયોગ રોકવો હોય અથવા તો જે લોકોને થતી તકલીફો રોકવી હોય તો એક દેશની એક ચૂંટણી થાય તો તેનાથી લોકોની જે સુવિધાઓ છે તે વધશે, લોકો પાછળ થતો ખર્ચ વધશે, લોકોને વધુ વિકાસ કાર્યોનો લાભ આપી શકાશે અને લોકોના વિકાસ કાર્યોની જે યોજનાઓ છે તેના ઉપર કોઈ રોક, કારણ કે જે સમયે જે રાજ્યમાં ચૂંટણી હોય ત્યાં સરકારની કોઈ મોટી જાહેરાતો નથી થઈ શકતી, તો તેવા સંજોગોની અંદર આ તમામ પરિબળો છે જેને ધ્યાનમાં રાખી અને એક દેશ અને એક ચૂંટણી જે છે થવી જોઈએ તે પ્રકારની શક્યતાઓ અને સંભાવનાઓ હવે તપાસવામાં આવી રહી છે. અને ખુદ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં જે સમિતિ બની છે તે હવે લોકો સાથે વિચાર વિમર્શ કરશે, રાજકીય પક્ષોનો પણ મત જાણવામાં આવશે અને ત્યારબાદ આગળની દિશામાં પગલું ભરાશે. અને જે સંસદનું વિશેષ સત્ર આવી રહ્યું છે તેની અંદર સરકાર કયા પ્રકારની જાહેરાત કરશે તો કયા નિર્ણય લેશે તેના ઉપર સૌની નજર રહેશે. ગુજરાત અને દેશ વિશેના વધુ સમાચારો માટે જોતા રહો ગુજરાત તક.